કર્યા પથરીનું ઓપરેશન કરાય બહુ હેરાન થતા હતા આખો દર રાત દારો ઊંઘ નહીં નિવનંગત મારે હેરાન થવું પડે પેલો છોકરો બાપરો શું કરે ઓપરેશન કરાયું ચાર દારોથી દાખલ કર્યા છે શું કરવાનું હેરાન હેરાન થઈ જાય 22 mm ની પથરી હતી પછી પર ચાણા ઘેર આવું શું કરવાનું કોણ આવે છે પૂછી આ છોકરાએ શું કર્યું હોય રીંગી નહીં વાગતી હલો ભાભી હા બોલો તકા ભાઈ એ વાઘુ ભાઈ રજા આપી દીધી છે અમે ઘેર જ આવીએ છીએ હો હા હાલ દીધી રજા ઓવા હા ન ઈવન હારું હોય ને કે તારે ઓવા ઓવા હારું ચમ ઘેર જ નીકળ્યા છીએ હો એ હાર હેડો તો ના હો ને ઈવન જાવરીન લાવજો પા તકલીફ ના પડ એ હાર હેડો હો આ ડોગો હવે ઘેર આવશે તો ખાટલા બાટલા પોથરી દઉં તાણ શું કરું હાલ પર બાપડા હેરાન થતા તો મારતો ઠંડી ઠંડી એકદમ સહી મુ કરી તાની યાર રજા આલી યાર તમે યાર માથાકૂટ વધાર કરી યાર અંદર યાર લાડીકાની બારા કરી છે સાહેબ હું કેતા હતા ખબર છે કે યાર ગાડી મેલવા આવશે ઘેર અને સગવડ છે નહીં હતી યાર તમે યાર બગાડ્યું યાર સંબંધ બગાડ્યો યાર દવાખોનામાં યાર મારે કેવું યાર દેડો ઘેર જા રે અને હોભળો મગ ખાવાના કીધા છે કટ્ટુ ભણી તો મગ ખા ભાઈ તને ટોકા રૂજાશી યાર બેટા જવા દે અને બેટા પથરી નો દુખાવો થાય છે તારા બેટા ને ભગવાન કોઈ તું દુખાવું ના લે ભાઈ ખાટલા આવી છું ડોમા આગળ તમે ચિંતા ના કરો મારું હા મા શાંતિ હો
ભાઈ વાઘુ ભાઈ ઘેર જવાની દો ને ઘેર તો છોકરાન ડોશી બોગો લાર્યો કરતી હે બોગા લાર્યો કરતી છે દહ દાડા પડી રયો દહ દાડા પણ વાઘુ ભાઈ પા મારે એપેન્ડિન ઓપરેશન કરાય તો એટલે આયો તો ભાઈ રપત વેઠી ના પાછળ રપત વેઠવી પર અરે 2 કલાક રહીને પછી વળી પાઉ ઘરમાં હું ઓટો મારી આવું થોડા ઘણા મહેમાન બેમાન આવું કે પા પાપા લ્યો લાયો કાઢ્યો સરબત લીબુ ભલા આદમી યાર તમે યાર સરબત પીવો છો યાર લે પાછું મેં લે બાબાએ કીધું પાયો ઊંઘી જો તમે ભાઈ યાર ઊંઘી જો કરું દહ દારા રે ના યાર શેની ફેવડી દો છો પાણી ઉપર તમે યાર ઓપરેશન કરાવ્યું છે ને તમારી યાર ના ભાઈ હું મહેમાન તા હું તમારો પહાનું બાપા કેનું બાપા કે રહેશો ને યાર તમે શેલે જતા યાર તમે યાર ટોકા તૂટી જા યાર ભલા આદમી યાર તોરું મોનો કે યાર તોરું મન તો રાખો તોરું યાર હું દોત કકરાવો છે યાર તમે યાર જાહેર મિલે આપણા મગ લેતા હેડ ઊંઘી જો હું યાર ભલા આદમી તો આ પાસે ના હોતી યાર તમે એમાં હાલ મારી લો તમે હાલ લીંબુ શરબત યાર કાઠું તો પર છે હું બોલે કાઠું પર છે ડોક્ટર ને મને બધું કીધું છે કેરી નો રસ ખાવાનો નહીં આખો ઉનારો જતો રહેતો હોય લીંબુ શરબત નહીં પીવાનું ભલા આદમી યાર તમે જોવો તો ખરા યાર ચેવડી પથરી કાઢી છે યાર 22 mm ની પથરી કાઢી છે યાર ટોકા તૂટી જશી ટોકા તૂટી જશી રૂઝાવા દે થોડું યાર હજી તો બતાવા દેવાનું છે પેલો સાહેબ મને શું કે યાર અમર માં રિપોર્ટ માં યાર બધું લેબુ શરબત નું બધું બતાવ અમર યાર હેડો પાછા માં મન્યારા જેવું મૂઠું કરાવા કણ ડોળા કાઢ્યા વગર એ બાભી હા તકા ભાઈ એ થોડા મગ બનાવી લાવો હેડો હા મેં લુચ્છું ગોળીઓ કરવાની છે એ હાર મેં 14 ગોળીઓ કરવાની છે 14 ગોળીઓ એ હાર સીધા કરો પગ નેકડી જાય તે પથરી હારું થયું નેકડી જાય તે હારું થયું યાર એરોન થતા તો એ નહીં જોવાનું હું બોલ્યો પણ કાઠું પર છે તમો કાઠું પર છે પણ હાચું કઉ છું હા પિયા મોય યાર દાર ભાત છે એવો બધો કોકોરા ખાવાનો કીધો છે પછી તમે કે ભેડા બનાવો છો તી ભેડા તમને આવ આલે એ તો દુખા છે અમરા થોડા દાડા બાજરી લેબરો બધું નાખી અસલ કર્યાલું લાય તે નહી લઈ ના ચાલો બાપ શરીર તું મકડાઈ જાય ખબર લેવા આવું હો હાલ આવો પૈસા રિક્ષા કરીને આવું હે ના તાર બા લોક જઈ હોય હાર હું આવું ભાભી લાવો કે મગ લાવો ચૂલા મેલ્યા 12 વાગ્યા પછી તમારું યાર ઠેકવાનું છે કે નહીં ઠેકવાનું યાર પણ ચેટલા હાથ કરું તાખા ભાઈ હા કહું કે આ ચડસને લઈને આવું હું તમારાથી મને વધારે સિંચ્યા બધી તાખા તું વજન દે કે થોડો યાર અહીં ને યાર તમારી યાર દોહા મારા બાપુ આવું શું કહું હા મારા બાપુ આવું શું તાખા ભાઈ આબાજી ખબર કાઢો આવું આબાજી આબાજી આવ્યો આબુ તો પડક ના હવે આબુ પડક આબુ વ્યવહારમાં બેઠો હોય એટલે આપણે બધું હવે હાચવું પડે હા હા આબા જો કો જોનીયો કે નહી ખબર છે આબા પગ દબાવજો પાછા
મારા માં નથી આય દવા કોણ એટલા દરાજ પડી રહી આ ટિફિન બિફિન લઈ નથી આવી તે ખાબે તા મે કયો એ સર બાદલા બાદ ના બાર ઉભરે છું મોય ખાબે લેવા મુદી આયો છે રો તે તા મે કેતા બહેરો તો મોય જવા નઈ દેતા તો અંદર હું લેવા આવા મારા માં તો ભાઈ ચાલો ખાધી દી પતરી તો ખુશી ને કે હારું છે મન તો હમુ દે લગાર વારે બોલ્યો ને કે સેવું છે કે નહીં એ તા ટિફિન કુલ લઈ લઈ નાખજો ભલા આદમી યાર તમે યાર ઘેર જતા રહો વાગુ ભાઈ કે મારા માં લાકડી લેવી પડશે યાર અમારા બધી હો રાખી પર યાર કર મનસ ખોઈ બેહીયા તારી યાર ખબે લેવા આયા છે નહી લે તકા નહી લે ગંધો છે યાર નહી લે ભાઈ હાય કેટલો ઠપકો આલ્યો કેટલો ઠપકો આલ્યો પેલા તખોજી શેવું બોલી ગયા હારું કર્યું ચાર પોચ ડોહા બીજા નતા નકા મારતો બધો વસી આબરું જ હોત પણ હારું હું એ ગોડો હું દવાખાનમાં જઈ આવ્યો હોત ખબર લઈ આવ્યો હોત તો સારું હતું પણ આ જ્યો ના એટલે આટલું બધું હોભરવાનું થયું અને જવું તો પડે કે ભાઈ ગમે તે પણ મારો જમય છે
ખબર લેવા તો જવું પર આવી ઓમોન વી ઓમો હું તો પાલ્યો નહીં કે ખબર લેવા જોઈએ ના એટલે મિત્રો તમને કહું છું આવું કોઈ ગમે તે દવાખાનાનું કામ હોય ને તો પહેલાં ખબર લેવા પહેલાં જજો નકા આવો ઠપકો ભળવો પડે મને તો જેટલો બધો ઠપકો આલ્યો એટલે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા હું તો ઠપકો ભળ્યો એટલે ચાલ મારતો જમાઈ જય માતાજી.